ત્રેવીસ જાન્યુઆરીના રોજ આરબીઆઈએ આદેશ કર્યો હતો કે વર્ષ બે હજાર પાંચ પહેલાની પાંચસો અને રૂપિયા એક હજારની નોટો બેંકમાં જમા કરાવી દેવી અને જો પહેલી જુલાઈ બે હજાર ચૌદ પછી જેમની પાસે પાંચસો કે એક હજારના દરની દસથી વધુ નોટ હશે તો તે ગ્રાહકે ઓળખ અને ઘરનો પુરાવો આપવો પડશે સુરત એવું શહેર છે જ્યાં રોકડનો સૌથી વધુ વ્યવહાર થાય છે આરબીઆઈની આ જાહેરાતને પગલે સુરતવાસીઓએ કરોડોની રકમ બેંકમાં જમા બદલે સુરક્ષિત રોકાણનો રસ્તો શોધી કાઢ્યો છે તેઓ આ રૂપિયાથી ગોલ્ડ અને ડાયમંડ જ્વેલરીમાં રોકાણ કરી રહ્યા છે જેના પરિણામે જવેરીઓના વેચાણમાં વધારો થયો છે છે અને હજુ રિઝર્વ બેન્કે બહુ ક્લિયર નથી કર્યું કે શા માટે કરી રહી છે એટલે ઇન્વેસ્ટર્સ જે જોડે સરપ્લસ ફંડ પડ્યું છે એ લોકો જ્વેલરીમાં ગોલ્ડમાં સિલ્વરમાં ને એમાં ઇન્વેસ્ટ કરવા માટે અત્યારે આવી રહ્યા છે ખાસ કરીને રિઝર્વ બેન્કમાં જ્યારે આ નોટો જમા કરવા જાય ઓફિસિયલી હોય છતાં પણ લોકોના મનમાં એક એવો ડર હોય છે કે ભાઈ આપણે આ ઝંઝટમાં ક્યાં પડવું એની કરતાં કોઈ ઇન્વેસ્ટમેન્ટ હોય રિયલ એસ્ટેટ હોય ડાયમંડ ક્ષેત્ર હોય ગોલ્ડ હોય

તેમજ મોટી રોકડ રકમથી ઇન્કમ ટેક્સના પ્રશ્નો પણ સર્જાય તેવી લોકોને ચિંતા સતાવી રહી છે તો વળી કેટલાકનું માનવું છે કે આ હાવ તદ્દન ખોટો છે હું એમ માનું છું કે આમ બહુ હાવ રાખવાની જરૂર નથી છતાં પણ આ સેફ્ટી ખાતર કારણ કે એમને ઇન્કમ ટેક્સમાં જવાની જરૂર પડે જ સ્વાભાવિક રીતે અથવા તો બેંકમાં એ પૈસા મૂકવા જાય અને જો પહેલી જુલાઈ પછી બેંકના ઓફિસર્સ એ સ્વીકારવા ના પાડે તો પ્રશ્નો ઊભો થાય ને તો ના આરબીઆઈના નું ઘણા લોકો ખોટું અર્થઘટન કરી રહ્યા છે કેટલાક લોકોનું માનવું છે કે એકત્રીસ માર્ચ પછી બે હજાર પાંચ પહેલાંની પાંચસો અને એક હજારના દરની નોટ રદ થશે જ્યારે વાસ્તવિકતા એ છે કે એકત્રીસમી માર્ચ પછી આવી નોટો પાછી ખેંચી લેવાશે રદ નથી થવાની જોકે જે લોકો બેંકની લાંબી કાર્યવાહીઓમાં પડવા નથી માંગતા તેઓ ઇન્વેસ્ટમેન્ટના સેફ રસ્તે વળી રહ્યા છે કેમેરામેન કિશન સણોલ સાથે નરેન્દ્ર રાઠોડ વીટીવી સુરત